વેલકમ બેક. આગળ વાત કરીએ આણંદ તરફથી. અગત્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કલમસરની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી છે, જે અત્યારે પણ બેકાબુ છે. ખાનગી ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી છે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રોહન ડાયકેમ નામની કંપનીમાં આગ લાગી છે. બોઇલર ફાટતા આગની દુર્ઘટના સર્જાઈ છે. તો આણંદ ખંભાતની ફાયર ફાઇટરની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે. આગ હજુ પણ બેકાબુ છે. આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર જે રીતે આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું છે. ફાયર વિભાગની જે ટીમ છે તે ત્યાં કાર્યરત છે. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. મોટા પ્રમાણમાં પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હોવા છતાં પણ આગ હજુ પણ બેકાબુ છે. જોકે આગ કયા કારણોસર લાગી તે કારણ હજુ પણ અકબંધ છે. આગ હજુ પણ બેકાબુ હોવાનો સામે આવ્યું છે. આણંદ તરફથી આ સમાચાર મળી રહ્યા છે. કલમસરની ખાનગી ફેક્ટરીમાં આગ લાગી હતી. રોહન ડાયકેમ નામની કંપનીમાં આગ ભભૂકી ઉઠી. જણાવી દઈએ કે બોઇલર ફાટતા દુર્ઘટના સર્જાઈ છે. આણંદ ખંભાતની ફાયર વિભાગની જે ટીમો છે તે પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે. જોકે આગ હજુ પણ બેકાબુ છે, ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. વધુ માહિતી મેળવી મારા સંવાદદાતા સપન પટેલ જોડાઈ ગયા છે. સપન, કેવા પ્રકારની સ્થિતિ છે અત્યારે અને કયા કારણોસર આગ લાગી? જી દીપા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ખંભાતના કલમસર ખાતે ખાનગી ફેક્ટરીમાં આગની ઘટના જોવા મળી હતી, જેને રોહન ડાઇઝ નામની કંપનીની અંદર આ પ્રકારની ઘટના બની હતી, જેની અંદર આણંદ તેમજ ખંભાતના ધારાપુરના આસપાસના તમામ ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા હતા. લગભગ 25-30 જેટલા ફાયર ફાઇટરો બોલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જે કંપની છે તે કેમિકલની કંપની છે, જે ડાઇઝ બનાવતી હોય છે, જેની અંદર કલરમાં વપરાતા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ પ્રકારના મટીરિયલના અંદર આગ લાગવાની ઘટના બની હતી, જેની અંદર ફેક્ટરી ઇન્સ્પેક્ટર પછી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. ત્યારે પોલ્યુશન કંટ્રોલના અધિકારી સાથે આ સંબંધિત માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે તે કેમેરાથી ભાગતા નજરે પડ્યા હતા. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ફેક્ટરી ઇન્સ્પેક્ટરને જ્યારે આ ઘટનાના બનાવ અંગે પૂછતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કંપની દ્વારા કંપનીને ટૂંક સમયની અંદર સીલ કરવામાં આવશે, કારણ કે આની અંદર ફાયર સેફ્ટીને લઈને કોઈ પણ પ્રકારના ગેજેટ્સ તેમની પાસે અવેલેબલ ન હતા. જી બિલકુલ, આભાર સપન માહિતી આપવા માટે.